हेलो फ्रेंड्स, हर्षना किचन मेनू में तमारू स्वागत छे। आजना स्पेशल मेनू में मेथीनी भाजीना पराठा बनावीशुं अने ते पण एकदम नवी रीते बनावीशुं अने जे खावामां खूब ज टेस्टी अने एकदम सॉफ्ट बनशे। तो आ रेसिपी ने जोवा माटे वीडियो ने एंड सुधी जोजो अने तमने जो मारी रेसिपी पसंद आवे तो मारा वीडियो ने लाइक अने शेर करजो, मारी चेनल ने सब्सक्राइब करजो अने साथे साथे बाजू में आपेल बेल आइकन जरूरथी प्रेस करजो जेथी बधा नवा वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे। तो चलो हवे रेसिपी स्टार्ट करीशुं। तो मेथीनी भाजीना ठेपला बनावा माटे 250 ग्राम जेटला मोटा पानवाड़ी मेथी आवे छे ते लईशुं अने जेने आपणे मेथो पण कहीए छे। अने हवे तमे वीडियो में जोई शको ते प्रमाणे मेथीना पान तोड़ी अने अलग करी लईशुं। अने हवे तमे जोई शको छो मैं अहींया बधा मेथीना पान अलग करी लीधा छे। हवे त्यार पछी आपणे आगळनी प्रोसेस करीशुं। तो तेना माटे गैस उपर पेनने गरम करवा माटे मूकीशुं अने पेन गरम थई जाय एटले एमां एक नानी चमची जेटलुं तेल उमेरीशुं अने तेलने गरम थवा दईशुं। हवे तेल गरम थई गयुं छे तो मेथीना पानने तोड़ीने राख्या हता ते मेथीना पान उमेरी लईशुं अने एने सातळी लईशुं। मेथीना पानने तेलमां सातळवाथी पाननो लीलो कलर जळવાઈ રહેશે અને એ બિલકુલ પણ કાળા પડશે નહીં। अने थोड़ी वार पछी तमे जोई शको छो मेथीना पान तेल में सतड़ाई गया छे। तो हवे गैस नी फ्लेम बंद करी दईशुं अने एने थोड़ी वार माटे ठंडा थवा दईशुं। हवे थेपलानो लोट बांधी लईशुं। तो तेना माटे मोटो पौणो वाड़को जेटलो घऊंनो लोट लईशुं अने तेने एक मोटा बाउल में ट्रांसफर करी लईशुं। हवे थेपलामां सफेद तलनो टेस्ट खूब ज सरस आवशे एटले एक चमची जेटला सफेद तल उमेरी दईशुं। पछी अर्धी चमची जेटलो अजमो लईशुं अने हाथ वडे एने मसळी तेने पण उमेरी दईशुं। हवे पछी एमां एक चमची जेटली हळदर उमेरी दईशुं अने पछी एमां स्वाद प्रमाणे मीઠું उमेरી દઈશું। હવે ત્યાર પછી એમાં એક ચમચી લીલા મરચાની પેસ્ટ, અડધી ચમચી આદુની પેસ્ટ અને અડધી ચમચી લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને મરચું તમે તીખું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે। અને તમે લીલા મરચાની જગ્યા ઉપર લાલ મરચું પણ ઉમેરી શકો છો। ત્યાર પછી આપણે મેથીની ભાજીને સાતળી લીધી હતી તે ઠંડી થઈ ગઈ છે તો હવે તેને પણ ઉમેરી દઈશું। હવે મેં બે મીડિયમ સાઈઝના બટાકાને પહેલેથી બાફી લીધા હતા અને એને છીણી લીધા છે તો તેને ઉમેરી દઈશું અને બાફેલા બટાકાને લઈને મેથીના થેપલા વધુ સોફ્ટ બનશે। હવે આ બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો મેં બધું અહીંયા વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધું છે। તો ત્યાર પછી તેમાં અડધી વાટકી જેટલું દહીં ઉમેરીશું અને દહીં ખાટું હશે તો તમારે બે ચમચી જેટલું ઉમેરવાનું। અને હવે દહીં ઉમેર્યા પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને એનો લોટ બાંધી લઈશું અને તમને જરૂર પડે તો જ પાણી ઉમેરવાનું। અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા લોટ બાંધીને તૈયાર કરી દીધો છે અને મેં 2-3 ચમચી જેટલું જ પાણી ઉમેર્યું છે। થેપલાનો લોટ બાંધતી વખતે બિલકુલ પણ તેલનું મળ નહીં ઉમેર્યું હતું એટલા માટે 1.5 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। હવે આ થેપલાના લોટને 1-2 મિનિટ માટે મસળી લઈશું અને તમે જેમ વધુ થેપલાનો લોટ મસળશો તેમ તમારા થેપલા વધુ સોફ્ટ બનશે। લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો થેપલાનો લોટ પહેલાં કરતાં વધુ સોફ્ટ બની ગયો છે। તો ચાલો હવે થેપલા બનાવી લઈશું। તો તમારે જે સાઇઝના થેપલા બનાવવા હોય તે સાઇઝનો તમારે લૂવો લેવાનો અને ત્યાર પછી 2 હથેળી વડે એને ગોળ કરી અને એને ચપટ કરી લેવાનો। હવે એ લૂવાને ઘઉંના લોટમાં રગડોળી દઈશું, ત્યાર પછી આંધળી ઉપર થોડો ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરી દઈશું જેથી તમારા થેપલા આંધળી ઉપર ચોંટશે નહીં। નોર્મલી બધા ગોળ શેપમાં થેપલા બનાવતા હોય છે પરંતુ આજે એક અલગ શેપમાં થેપલા બનાવીશું। હવે થેપલાને મેં મીડિયમ સાઇઝનું ગોળ રાઉન્ડ શેપમાં વણી લીધું છે તો ત્યાર પછી એના ઉપર પીંછી વડે તેલ લગાવી લઈશું। હવે તેલ લગાવ્યા પછી એના ઉપર બધી બાજુ વ્યવસ્થિત રીતે ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરી લઈશું અને તમે આની જગ્યા ઉપર ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। અને હવે થેપલાને વચ્ચેથી ફોલ્ડ કરી લઈશું અને ત્યાર પછી ફોલ્ડ કરેલા ભાગ ઉપર પણ પીંછી વડે તેલ લગાવી લઈશું અને ફરીથી એના ઉપર પણ ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરી લઈશું અને લોટ સ્પ્રિંકલ કર્યા પછી આ થેપલાને ફરીથી વચ્ચેથી ફોલ્ડ કરી લઈશું અને આપણે ટ્રાયેંગલ શેપ આપી અને તૈયાર કરી લઈશું
અને હવે તમે જોઈ શકો છો ટ્રાયેંગલ શેપમાં લૂવો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે ટ્રાયેંગલ શેપના થેપલા વણીને તૈયાર કરી લઈશું। હવે આવા થેપલા બનાવવા માટે ટ્રાયેંગલ શેપનો જે ખૂણા હોય છે તેના ઉપર વણવાનું, જેથી તમારા ટ્રાયેંગલ શેપના થેપલા બનીને તૈયાર થઈ જશે। અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા એક થેપલું બનાવીને તૈયાર કરી લીધું છે। અને એવી જ રીતે મેં અહીંયા બાકીના થેપલા પણ બનાવીને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે એને શેકી લઈશું। તો તેના માટે તાવીને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દઈશું, અને તાવી ગરમ થઈ જાય એટલે એમાં એક થેપલાને મૂકી દઈશું। અને લગભગ અડધી મિનિટ જેવી થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો એક બાજુથી થેપલું શેકાઈ ગયું છે। તો હવે એને પલટાવી અને બીજી બાજુ પણ શેકાવા દઈશું। અને ફરીથી અડધી મિનિટ જેવું થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો બીજી બાજુ પણ થેપલું શેકાઈ ગયું છે। તો હવે આપણે થેપલાની ફરતે તેલ ઉમેરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે શેકી લઈશું। હવે થેપલાને તવેથા વડે બધી બાજુથી વ્યવસ્થિત રીતે દબાવતા જઈશું અને શેકી લઈશું, જેથી થેપલા પરફેક્ટ શેકાઈ જાય। અને હવે તમે જોઈ શકો છો એક બાજુથી થેપલું પરફેક્ટ શેકાઈ ગયું છે। તો હવે એને પલટાવી લઈશું અને એવી જ રીતે બીજી બાજુ પણ એને શેકી લઈશું। અને હવે તમે જોઈ શકો છો બંને બાજુથી એકદમ પરફેક્ટ થેપલા શેકાઈ ગયા છે। તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એવી જ રીતે બાકીના થેપલા પણ શેકી લઈશું। અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા બાકીના બધા થેપલા પણ શેકી લીધા છે। અને તમે વિડીયોમાં જોઈ શકો છો થેપલાના બધા પડ છૂટા પડી ગયા છે અને અંદરથી પણ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે। અને થેપલા રૂજ એવા એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે ચાલો થેપલાને સર્વ કરી લઈએ। આ ગરમ ગરમ થેપલાને તમે ઠંડા ઠંડા દહીં જોડે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે, અને સાથે સૂકી ભાજીનું શાક અને અથાણું સાથે સર્વ કરશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। અને આ મેથીની ભાજીના થેપલાની રેસીપી તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો। તમારા પણ થેપલા જરૂરથી સોફ્ટ બનશે। અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।